પ્રિય વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 વિષય સંસ્કૃત પદ્ય 8 જ્ઞેયમ રૂપમ તદેવમિ તે મારું જ રૂપ છે એમ જાણો એમાં આપણે 1-9 શ્લોકોના શબ્દાર્થને અનુવાદ જોઈ ગયા હતા તો હવે ભગવાન એવું કહે છે ઈશ્વર એવું કહે છે પોતાના રૂપની પોતાના સ્વરૂપની સ્પષ્ટતા કરે છે અને કહે છે કે કયા કયા લોકોમાં હું વસું છું કયા લોકો મારું રૂપ છે તો કૃષક તંતુવાય શિલ્પી પ્રશિક્ષક વૈદ વૈજ્ઞાનિક સાધુ અને સૈનિક ભગવાન કહે છે આ બધામાં હું વસું છું આ બધા મારું જ રૂપ છે જે કલ્યાણ કરે છે બીજાનું હિત કરે છે બીજા ઉપર ઉપકાર કરે છે તે મારું જ રૂપ છે એમ તમારે જાણવું તો આપણે 1-9 શ્લોકોનું એકવાર અનુવાદ જોઈ જઈએ ભગવાનનો અનુવાદ છે ભગવાને કહ્યું નામ વૈકુંઠ રાજો અસ્મિ કૈલાસાધિપતિ નવા લોકાના હિતકારી યત જ્ઞેયમ રૂપમ તદેવ ભગવાન બોલ્યા હે માનવો હું વિષ્ણુ લોકનો રાજા નથી હું કૈલાસ પર્વતનો સ્વામી નથી જગતનું જે કલ્યાણ કરનારું રૂપ છે તે મારું જ રૂપ છે એમ જાણવું શ્લોક નંબર 2 કૃષકા એ કૃષિ કૃત્વા ધાન્યમ યચ્છંતિ સ્વેચ્છાય ઉપકુર્વંતિ જીવેભ્ય તસ્માત રૂપમ ત એવ મે જે ખેડૂત ખેતીકામ કરીને સ્વેચ્છાપૂર્વક અન્નને વહેંચે છે જીવો ઉપર ઉપકાર કરે છે આથી તે મારું જ રૂપ છે તેમ જાણો શ્લોક નંબર 3 વસ્ત્રમ પયંતિ લોકાના શીત તાપ નિવારક તંતુ વાયા રીતે લગ્ન તસ્માત રૂપમ તો એવ લોકોના ઠંડી અને તાપને દૂર કરનાર વસ્ત્રને વણે છે વસ્ત્રને બનાવે છે તે વણકરો લોકોના હિતમાં લાગેલા હોય છે આથી તે મારું જ રૂપ છે એમ જાણવું શ્લોક નંબર 4 રચયંતી નિવાસાન એ વસંતી કુટીરે સ્વયં નિર્માતા શ્રમ સ્નાતા તસ્માત રૂપમ એવ જેઓ પોતે ઝૂંપડીમાં રહે છે અને નિવાસો બનાવે છે મહેનતથી ઉડે જનારા તે કડિયાઓ મારું જ રૂપ છે તેમ જાણવું શ્લોક નંબર 5 વિદ્યાદાને સદા રક્તા સંસ્કાર સેચને તથા શિક્ષયંતી સમાજમ એ તસ્માત રૂપમ ત એવ મે સંસ્કારોના સિંચનમાં અને વિદ્યાદાન કરવામાં હંમેશા લાગેલા રહીને સમાજને શિક્ષણ આપે છે આથી તે મારું જ રૂપ છે એમ જાણવું શ્લોક નંબર 6 વૈદો વ્યાધિ નાશે સદા પક્ષા વિસર્જ સ્વાસ્થ્ય રક્ષક મોદયંતી જનાન નિત્યમ તસ્માત રૂપમ ત એવ વૈદો સદા રોગોનો નાશ કરવામાં કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે હંમેશા લોકોને આનંદ આપે છે આથી તે મારું જ રૂપ છે તેમ માનવું આવિષ્કારમ નવમ કૃત્વા દુઃખમ પરિહરંતિ એ પ્રે વૈજ્ઞાનિકા સંતિ તસ્માત રૂપમ ત એવ જો નવા આવિષ્કારને કરીને નવી નવી શોધ કરીને માનવોના દુઃખને દૂર કરે છે તે વૈજ્ઞાનિકો ભૌતિક સુખ આપનારા હોય છે આથી જ તે મારું રૂપ છે એમ
जन नंबर 9 श्रेयस्करा जनाना ए सतपदं दर्शयन्ति च साधव साध्यन्ति तस्मात् रूपं तएव मे जे आत्मकल्याण करनार लोकोने साचो मार्ग दिखाड़े छे ते सज्जनों आत्मकल्याण ने सिद्ध करी आपे छे आथी ते मारुज रूप छे एम जान श्लोक नंबर ऐसा देश हृदये प्राण ज्ञान तथा लबल सैनिका राष्ट्र रक्षाए तस्मात् रूपम तो एव जेमना ज्ञान बल अने प्राण राष्ट्रना कल्याण माटे छे ते सैनिको राष्ट्रनी सुरक्षा माटे होय छे आथी ते मारू ज रूप छे एम मान હવે આપણે શ્લોક નંબર 10 જોઈએ કૃષક તંતુવાય ચ શિલ્પી પ્રશિક્ષક તથા વૈદો વૈજ્ઞાનિક સાધુ સૈનિક ઇતિ વિશિષ્ટ કૃષક એટલે ખેડૂત તંતુવાય એટલે વણક શિલ્પી એટલે કડિયો અથવા કારીગર પ્રશિક્ષક એટલે શિક્ષક અથવા ગુરુ વૈદો એટલે વૈદ ડોક્ટર વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક સાધુ એટલે સજ્જન વિશ્રુતા એટલે જાણીતા છે ખેડૂત અને વણકર કડિયો તથા શિક્ષક વૈદ વિજ્ઞાની સજ્જન અને સૈનિક એમ આ સૌ જાણીતા છે ખેડૂત અને વણકર કડિયો તથા શિક્ષક ડૉક્ટર વૈજ્ઞાનિક સજ્જન અને સૈનિક એમ આ બધા સૌ જાણીતા છે હવે આપણે શ્લોક નંબર 10 ના શબ્દાર્થ જોઈએ અથવા
Satu, jadi sejam. Bisa. Bisa. Jadi tak. જાણતા છે સાતો એટલે સજ્જન ખેડૂત અને વણકર કડિયો તથા શિક્ષક વૈદ્ય એટલે કે ડોક્ટર વૈજ્ઞાનિક સજ્જન અને સૈનિક એમ આ બધા આ સૌ જાણતા છે હવે જોઈએ શ્લોક નંબર 11 अहम इव विना भेदं हितमस्तो प्रकुर्वते नित्यं हितकरा हेते तस्मात् रूपं अहम इव अहम इति हूँ मारी थे विना इतले विना भेद इतले भेदभाव हितमस्तो इतले हितमस्तो हितमस्तो इतले अस्तो इतले आ एम આ અને પ્રકૃવર્ત એટલે કરે છે નિત્ય એટલે હંમેશા હિતકાર એટલે હિત કરનાર મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય આ આઠ કલ્યાણ કરે છે ખરેખર આ સદા ઉપકાર કરનારા છે આથી તે મારું જ રૂપ છે એમ જાણો મારી માફક મારી જેમ ભેદભાવ રાખ્યા વિના ભેદમ એટલે ભેદભાવ રાખ્યા વિના આ આઠ અસ્તો એટલે આઠ આ આઠ કલ્યાણ કરે છે આ આઠ હિત કરે છે હિતમ અસ્તો એટલે આ આઠ હિત કરનારા છે આ આઠ હિત કરે છે ખરેખર આ સદા ઉપકાર કરનારા છે નિત્ય નિત્ય એટલે સદા હંમેશા હિત કરાય એટલે હિત કરનારા છે ઉપકાર કરનારા છે આથી તે મારું જ રૂપ છે એમ માનું હવે આપણે શ્લોક નંબર 11 ના સંદર્ભ જોઈએ વિના ભેદ વિના ભેદ એટલે ભેદભાવ રાખ્યા સિવાય ભેદભાવ રાખ્યા સિવાય હિતમ અસ્તો Sudah.
बिना भेद से भेदभाव राख्या सिवाय हितम छो हितम એટલે હિત કે નાના છો એટલે આ પ્રકૃતિ એટલે કરે છે અને નીતિ એમ છે હંમેશા સદાય તો મારી માફક મારી જેમ ભેદભાવ રાખ્યા સિવાય આ આ હિત કરે છે હિત કરનારા છે કલ્યાણ કરે છે જે લખવાય લખે ખરેખર આ સદા ઉપકાર કરનારા છે આથી તે મારું જ રૂપ છે એમ જાણો હવે અહીંયા આપણે 1-11 શ્લોકોના શબ્દાર્થને અનુવાદ જોઈ લઈએ હવે શ્લોકોમાં આવતી સંધિ આપણે જોઈએ સંધિ છોડો શ્લોકોમાં આવતી સંધિ છોડો આપણે જોઈએ Tentu ayat.
Sailinga iti. Sailinga iti. So sailinga. Sailinga. Pagda iti. Tentu wae so. Tentu wae pagda cho. Prasiksa ka stotha to prasiksa ka bhavata tatha sainika iti to sainika bhavata iti હવે આપણે સ્વાધ્યાય જોઈએ તો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 નીચે આપેલા પ્રશ્નના સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો એમાં નંબર 1 ભગવતઃ કિમ રૂપમ ઉપમેયમ ભગવાને શેનું ભગવાનને શેનું રૂપ જાણ તો ભગવતઃ લોકોના હિતકારી યત રૂપમ ભવત ભવતી તત જ્ઞેયમ જ્ઞેયમ રૂપમ જ્ઞેયમ અસ્તિ શ્રી નંબર 2 ધન્યમ કે ઇચ્છંતિ તો ધન્યમ કૃષકાહ કૃષિ કૃત્વા ધન્યમ યચ્છંતિ નંબર 3 વસ્ત્રાણિ ઋતુસામિ ભવંતિ વસ્ત્રો કોણ વણે છે વસ્ત્રો કોણ બનાવે છે તો વસ્ત્રાણિ લોકોના શીત તાપ નિવારણકારી ભવંતિ નિર્માતા સ્વયં પુત્ર વસંતિ તો નિર્માતા સ્વયં કુટીરે વસંતિ નંબર 5 શિક્ષકાહ કિમ કુર્વંતિ તો શિક્ષકાહ વિદ્યાદાને તથા સંસ્કાર સેચને સદા રક્તા શિક્ષિકાહ સમાજમ શિક્ષયંતિ નંબર 4 સૈનિકાનામ કિમ કિમ રાષ્ટ્ર રક્ષાએ ભવતિ તો સૈનિકાન પ્રાણમ જ્ઞાનમ તથા બલમ રાષ્ટ્ર રક્ષાએ ભવતિ હવે પ્રશ્ન નંબર 2 ન અહમ વૈકુંઠ રાજા હું વૈકુંઠનો રાજા નથી એનો અનુવાદ આપણે પહોંચીને અનુવાદ કર્યું કે હું વૈકુંઠનો રાજા નથી હવે એને વિસ્તારથી સમજાવવાનું છે તો આ વાક્ય ભગવાન બોલે છે ભગવાન એમ કહે છે કે હું વૈકુંઠનો રાજા નથી તો કેમ તો કે અહીંયા પૃથ્વી લોકો ઉપર દુનિયામાં જે લોકો બીજાના હિત માટે કલ્યાણ કરે છે બીજાને હિત કરે છે બીજા ઉપર ઉપકાર કરે છે એ બધા મનુષ્યમાં હું હંમેશા વસેલો રહું છું એ બધામાં હું જ છું એમ તમારે જાણવું નિયમ રૂપમ તદેવ તે મારું જ રૂપ છે કોણ છે ભગવાનના રૂપ તો આપણે આગળ આઠ જોયા એ બધા ભગવાનના જ રૂપ છે એને આપણે વિસ્તારથી સમજાવવાના છે સર્વપ્રથમ પુષ્યંતિ ચ અને સાચો માર્ગ બતાવે છે બરાબર એ સજ્જનવાળો હતો એ એમાં એ આપણે અહીંયા સમજાવવાનું છે પછી વિવરણાત્મક નોંધ લો વિવરણાત્મક નોંધમાં હવે તસ્મદ રૂપમ ત એવ મે તો તે મારું જ રૂપ છે એમ માનવું એટલે પરમ સત્તાનું અસ્તિત્વ કણ કણમાં છે એમ મનાય છે ભગવાન બધી જગ્યાએ છે એવું આપણે માનીએ છીએ કણે કણમાં વ્યાપીને રહેલી આ સત્તાનો અહેસાસ જ્ઞાનથી થાય છે પરંતુ જ્યારે આ સત્તાનો કર્મથી અહેસાસ કરવાની ભક્તને કામના થાય છે ત્યારે તેને કોઈ રૂપની અપેક્ષા રહે છે આ સંદર્ભે ઈશ્વરના વિવિધ રૂપોની પરિકલ્પના કરવામાં આવી છે ક્યારેક કર્મની સમાનતાથી પણ સ્વરૂપની સમાનતા સિદ્ધ થતી હોય છે એટલે કર્મની સમાનતાને તથા પરોપકારની ઉચ્ચ ભાવનાને કારણે ખેડૂત વગેરે પોતાના અન્ય રૂપો તરીકે જોવાનું ઈશ્વર આપણને કહી રહ્યા છે હવે નંબર 2 નિત્યમ હિતકરા હિ તો હંમેશા ખરેખર હંમેશા હિત કરે છે તો માનવ જીવનમાં આહાર વસ્ત્ર આવાસ શિક્ષણ સ્વાસ્થ્ય ભૌતિક સાધનો આધ્યાત્મિક વિચારો અને સુરક્ષા આ બધું અનિવાર્ય છે આ બધાની સુવિધા આપનાર વ્યક્તિઓ ક્રમશઃ ખેડૂત ભણતર કડીઓ શિક્ષક વૈદ્ય વૈજ્ઞાનિક સંત અને સૈનિક છે
આ બધા માત્ર વર્ષોપાર્જન માટે કામ કરે છે એમ નથી, પરંતુ તેઓ પરોપકારની ભાવના રાખીને સૌ માટે સમાનતાથી વર્તે છે. આ કારણે તેઓ સૌના નિત્ય ઉપકાર કરે છે. આવા ઉપકાર તેઓ સૌનું હિત સજાય તે રીતે કરતા હોવાથી તે સૌને અહીં હિત કરતા પણ કહેવામાં આવ્યા છે. હવે પ્રેય, પ્રેય તો શારીરિક સુખ અને કલ્યાણને લગતી બાબતો તેમજ તદનુરૂપ સાધન સામગ્રીને પ્રેય કહે છે. જેમ કે ભોજન, વસ્ત્ર વગેરે આ બધું શરીરને સુખ આપે છે અને શરીરનું કલ્યાણ કરે છે. આવી જ રીતે શરીરને સુખ કે તૃપ્તિ આપનાર બીજી અનેક પ્રકારની ભૌતિક સાધન સામગ્રી પ્રેય કહેવાય છે. આપણે જાણીએ છીએ કે શરીર કેવું છે, નાશવંત છે, જન્મે છે તેનું મૃત્યુ થાય છે. તેથી શરીરનો નાશ થતાં આ પ્રકારની સાધન સામગ્રી પણ એક રીતે તો નાશ થઈ જાય છે. આ રીતે જોતા પ્રેયનો સંબંધ શરીર સાથે છે. તેથી જ્યાં સુધી શરીર હોય છે ત્યાં સુધી પ્રેયનું અસ્તિત્વ હોય છે. હવે આગળ નંબર 4, તો શ્રેય, તો આત્મકલ્યાણ અને આત્મસૃષ્ટિને લગતી બાબતો તથા સાધન સામગ્રીને શ્રેય કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો આત્માના આનંદને શ્રેય કહે છે. આત્મા અવિનાશી અને શાશ્વત છે, તેથી આત્માનો આનંદ પણ અવિનાશી અને શાશ્વત છે. જ્ઞાન, દયા, કરુણા, પરોપકાર ભાવના વગેરે શ્રેયની કોટીમાં આવે છે, માટે શ્રેયનું અનુકરણ હિતકારક છે. હવે નંબર 5, સાધવ, સાધુ સંતો પાસે બે પ્રકારનું જ્ઞાન હોય છે, એક શાસ્ત્રનું અને બીજું આત્મતત્વ. આ બંને પ્રકારના જ્ઞાન દ્વારા તેઓ માનવ માત્રનું કલ્યાણ કરે છે. કોઈપણ જાતના ભેદભાવ વગર અને કોઈપણ જાતની અપેક્ષા વગર તેઓ બધાને જ્ઞાન આપે છે, જે જ્ઞાન દ્વારા માણસ પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. હવે સમીક્ષાત્મક નોંધ લો, તો ભગવાનના વિવિધ સ્વરૂપો, તો ભગવાનના આપણે 8 વિવિધ સ્વરૂપો જોયા, એ 8-8 વિશે તમારે લખવાનું. પછી નંબર 2, કૃષકનું મહત્વ, તો ખેડૂતનું મહત્વ, ખેડૂતનું મહત્વ શું, તો ખેડૂતનું મહત્વ એટલું કે ભાઈ ખેડૂત જો ખૂબ મહેનત કરી, પરસેવો પાડી અને ખેતરમાં અનાજ ના ઉગાડે, અનાજ ના વાવે, તો કોઈ મનુષ્ય સુધી અનાજ પહોંચે નહીં. બધા જેટલા જીવ માત્ર છે, પ્રાણી માત્ર છે, બધા બુદ્ધિમાન. અને શિક્ષકનું કાર્ય, શિક્ષકનું કામ શું હોય છે, બરાબર, તો જ્ઞાનનું દાન આપી અને સમાજને શિક્ષિત કરે છે, સમાજને ભણાવે છે, એના વિશે આપણે લખવાનું છે. હવે નંબર 5, તસ્માદ રૂપમ તદેવ, અહીંયા જોડકા જોડું છે, તો તસ્માદ રૂપમ તદેવ મે, તો આ કોણ બોલે છે, તે મારું જ રૂપ છે, આ કોણ બોલે છે, તો ભગવાન સામે જવાબમાં આવશે. ઉપકુર્વંતી જીવે, જીવો ઉપર ઉપકાર કરે છે, તો કોણ કરે છે, કૃષકા. સદપ્રથમ દર્શ્યથી સાચો માર્ગ બતાવે છે, કોણ બતાવે છે, સજ્જન, સાધુ, સજ્જન માણસો, સાધુ માણસો એ આપણને સાચો માર્ગ બતાવે. પછી દુઃખ પરિહરતિ, દુઃખને દૂર કરે છે, તો વૈજ્ઞાનિકો નવી નવી ભૌતિક સુવિધાઓ ઉત્પન્ન કરે છે અને આપણા દુઃખને દૂર કરે છે. અને 5, વસ્ત્રમ વયંતિ, વસ્ત્રો કોણ વણે છે, તો તંતુવાયક, વણકરો વસ્ત્રને કોણ બનાવે છે, તો તંતુવાયક વણકરો. હવે અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થયું, એટલે કે આપણું ચેપ્ટર 8, અધ્યય 8 પણ પૂર્ણ થયું. હવે તમારે હોમવર્કમાં પ્રશ્ન નંબર 1 અને 3 એ તૈયાર કરવાનું.